नमस्कार, स्वागत छे आपનું મંતવ્ય ન્યૂઝમાં। હું છું આપની સાથે ફાલ્ગુની। કોરોના કાળમાં ઘણું બધું બદલાઈ ચૂક્યું છે। તમામ વર્ગના લોકો કોરોના અને લોકડાઉનની અસર પહોંચી છે, પરંતુ આ અસરને ઓછી કરવી તે પણ એક ઉમદા કાર્ય છે। ફૂડનો વ્યવસાય કરવા ઈચ્છતા લોકો કે જેમને ફૂડ લાયસન્સ લેવાનું હતું પણ ત્યાં જ આવ્યું લોકડાઉન, અને આ સમયગાળામાં પણ ડીજી કપ્સ કંપનીએ એક ઉમદા કાર્ય કર્યું છે। कंपनीए गवर्मेंट गाइडलाइन मुजब दरेक व्यापारी के जे फूड बिजनेस साथ संकड़ायेला है ते लोकोने लाइसेंस लेव फरजियात हतुं, कारण के कोरोना चेपी रोग छे अने खाणी पीणीनी वस्तु हाइजेनिक होवी जरूरी छे। पण लॉकडाउन अने संक्रमणना डरना लीधे लोको बहार निकळता न हता तेवा कपरा समये डीजी कप्से बिरदावा लायक कामगीरी करी छे। होम टू होम सर्विस आपीने लाइसेंसनी टोटल प्रक्रिया पार पाड़ी छे। કોણે વિચાર્યું હતું કે કાલ કેવી હશે, અને કાલ આવી તો કોરોનાને સાથે લઈને આવી। કોરોના આ શબ્દથી આમ તો સૌ કોઈ આટલા સમયમાં વાકેફ થઈ ચૂક્યા છે, અને કોરોનામાં લોકોની જીવનશૈલી પણ બદલાઈ છે। લોકોએ પોતાની રહેણી કરણીમાં અનેક બદલાવ લાવ્યા છે। કોરોના અને લોકડાઉનમાં આમ તો ધંધા રોજગારની ખૂબ માઠી અસર પહોંચી છે, પરંતુ તેમ છતાં પણ લોકો ક્યારે બધું નોર્મલ થાય અને પોતાના ધંધા રોજગાર ચાલુ કરે તેવી આશાએ હતા। નમસ્કાર મિત્રો, અત્યારે કોરોના મહામારીમાં ગવર્મેન્ટની અને સરકારના બધા અધિકારીઓની ક્લિયર ગાઈડલાઈન છે કે આ રોગ છે એ વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાય છે, ત્યારે અત્યારે ફૂડ, પાણી, બહાર નીકળવાનું, સોશિયલ ડિસ્ટન્સિંગ આ બધી વસ્તુ એટલી જરૂરિયાત અને એટલી કમ્પલસરી થઈ ગઈ છે કે આપણે જરા બી એને એવોઇડ કે ઇગ્નોર નથી કરી શકતા। તો અમદાવાદમાં એક રિસેન્ટલી સ્ટાર્ટઅપ કંપની એવી આવેલી છે કે જેણે આ કોરોના મહામારીમાં જ્યારે લોકો બહાર નથી નીકળતા અને કોઈ પણ પ્રોસિજર માટે બહાર જવું હોય તો 100 વાર વિચાર કરે છે, આ ટાઈમમાં એ લોકો ડોર ટુ ડોર સર્વિસ પ્રોવાઈડ કરે છે અને દરેક જાતના ગવર્મેન્ટ લાઇસન્સની એમની મેઇન સર્વિસ છે। પણ આ કોરોના ફેઝમાં એ લોકોએ ફક્ત ફૂડ લાઇસન્સિંગને એટલું ઇમ્પોર્ટન્સ આપી અને જે લોકો પોતાનો ધંધો હોટલ બંધ કર્યા વગર ઝોમેટો સ્વિગીમાં રજિસ્ટર થવા માગતા હતા એમને ફૂડ લાઇસન્સની પ્રોસેસ પોતે રિસ્ક લઈ ત્યાં જઈ બધા જાતના પ્રિકોશન ફોલો કરી, સોશિયલ ડિસ્ટન્સન મેન્ટેન કરી અને એમને આપેલું છે। તો આપણે પહોંચી ગયા છીએ એ કંપનીમાં જેનું નામ છે ડીજી કોપ્સ લીગલ, અને હવે આપણે જોઈશું કે એ લોકો કઈ રીતે ઓફિસમાં એમનું કામ કરી રહ્યા છે અને સ્ટાફને કેટલા પ્રિકોશન રાખવાનું એ લોકોએ કમ્પલસરી કરેલું છે, અને આપણે જાણીશું સ્ટાફ પાસેથી કે એ લોકોએ આ મહામારીમાં લોકોને કઈ ટાઈપે અને કેવી રીતે સર્વિસ પ્રોવાઈડ કરી। કોર્પોરેટ ક્ષેત્રે પણ હવે લોકોએ ઘણા બદલાવ લાવ્યા છે, અને ઘણા તો એવા બદલાવ છે કે જે ખરેખર બિરદાવાલાયક છે। અનેક કંપનીઓએ પોતાના ક્લાયન્ટ સહિત પોતાના એમ્પ્લોયનું કોરોના કાળમાં વિશેષ ધ્યાન આપ્યું છે। એવું કહી શકાય કે તેના જ પ્રતાપે તેમણે કોરોનાને ફેલાતા અટકાવવામાં પણ યોગદાન આપ્યું છે। ત્યારે આવી જ એક કંપનીની વાત કરીશું જેણે કોરોના દરમિયાન પણ પોતાની ફરજ અને નિષ્ઠા સારી રીતે નિભાવી છે। ડીજી કપ્સ કંપની આ એક એવું નામ છે જેનાથી આમ તો ખૂબ ઓછા લોકો વાકેફ છે, પણ આ કંપનીએ કોરોના કાળમાં લોકોના મનની મૂંઝવણને સમજી હોય તે પ્રકારનું કાર્ય કર્યું છે। કંપનીનું કાર્ય કે જે લોકો ફૂડનો વ્યવસાય કરવા ઈચ્છતા હોય તેમને ગવર્મેન્ટ તરફથી લાયસન્સ પ્રોવાઈડ કરાવવાનું છે। ડીજી કોપ્સ એક એવી કંપની છે જેણે કોરોના કાળ દરમિયાન એક અલગ જ સવલતો પૂરી પાડી છે। કોરોનામાં જ્યારે લોકો મનમાં મૂંઝાતા હતા, ખાસ કરીને ક્યારે પોતે ફૂડનું લાયસન્સ લઈ શકશે અને ક્યારે તે લાયસન્સ મળશે, તે તમામ મૂંઝવણોને જાણે ડીજી કોપ્સે પારખી લીધી અને તેમને ઘરે બેઠા કોરોનામાં સવલતો પૂરી પાડી। જે ચાહે કર્મચારી માટે હોય કે પછી ક્લાયન્ટ માટે હોય, ડીજી કોપ્સે એક ગવર્મેન્ટ લાયસન્સિંગ કંપની છે। આ કંપની ફૂડ લાયસન્સ, આઈએસઓ, આઈએસઆઈ વગેરે લાયસન્સ અપાવડાવે છે। કંપની આખા દેશમાં કાર્યરત છે। આ કંપનીએ કોરોના કાળમાં પણ પોતાનું કાર્ય ચાલુ રાખ્યું, જેમાં તેમણે જે લોકો ફૂડ લાયસન્સ મેળવવા ઈચ્છતા હતા અને આવેલી અરજીઓ હતી તેના પર કામ કર્યું, અને તે લોકોના ઘરે ઘરે જઈને તમામ ડિટેલ્સ મેળવી ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કર્યા, અને ત્યારબાદ ડોર ટુ ડોર સર્વિસ પૂરી પાડી અને સરકારની ગાઈડલાઈનને અનુસરી સાથે જ તે લોકોને ઘરે બેઠા લાયસન્સ અપાવડાવ્યું। ડીજી કોપ્સના માત્ર એક પાસાની વાત,
પણ હવે વાત કરીએ કંપનીના કર્મચારીની। ડિજીકોપ્સ માત્ર ક્લાયન્ટની જ નહીં પણ કર્મચારીની પણ તેટલી જ દેખભાળ રાખે છે। કોરોના કાળથી જ તેમણે કર્મચારી માટે એક અલગ આયોજન કર્યું, જેમાં લોકડાઉન બાદ જ્યારે અનલોકમાં ઓફિસ કંપની શરૂ કરવામાં આવી ત્યારે ડિજીકોપ્સ દ્વારા કોરોનાને ધ્યાને લઈ કર્મચારીના ઓફિસ પ્રવેશથી લઈને અંદરના માહોલને બદલ્યો, જેમાં સૌ પ્રથમ તો ઓફિસે આવતા તમામ કર્મચારી કે જેનું ટેમ્પરેચર માપવામાં આવે છે, ત્યારબાદ તેમને સેનિટાઈઝ કરાય છે અને તે પછી જ તેમને ઓફિસની અંદર પ્રવેશ અપાય છે। આ સિવાય માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ તેટલું જ પાલન કરવામાં આવે છે। ત્યારે કર્મચારીઓ પણ કંપનીના આ વલણથી ખુશ છે અને પોતાને સુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે। કોરોના મહામારીમાં અમે લોકોએ પ્રિકોશન લઈને લોકોના ત્યાં ડોર ટુ ડોર જઈને તેમને સમજાયું, ત્યાંથી ડોક્યુમેન્ટ કલેક્ટ કર્યા, એ ડોક્યુમેન્ટ અમે કંપનીમાં સબમિટ કર્યા અને એ સબમિશન પછી અમે એમને લાઇસન્સ પ્રોવાઈડ કર્યા છે। અને પછી જ્યારે અમે લોકો લાઇસન્સ સબમિટ કર્યા એ લોકો એટલા ખુશ થયા અને એ લોકોએ અમને આશીર્વાદ આપ્યા, બ્લેસિંગ આપ્યું, એમના આશીર્વાદ અને એક સેવા ટાઈપ અમે લોકોએ બધાની મદદ કરી છે અને હું ડિજીકોપનું થેન્ક્સફુલ છું કે ડિજીકોપે મને આવી ઓપોર્ચ્યુનિટી આપી। મારું નામ એસ દેસર છે, ડિજીકોપ લીગલ કન્સલ્ટન્સીમાં હું એઝ એ સેલ્સ ઓફિસર જોબ કરી રહ્યો છું અહીંયા। અને ડિજીકોપ લીગલ કન્સલ્ટન્સીમાં જોબ જ્યારે સ્ટાર્ટઅપ થયું ત્યારે આ વાતાવરણમાં આ ઓફિસમાં અમે કામ જ્યારે સ્ટાર્ટઅપ કર્યું અમે, અને એ સમયે કોરોના કાળ જે સમસ્ત દુનિયા ઉપર પ્રકોપ ફરી વળ્યું હતું કોરોનાનું, એ સમય ઉપર અમારા સિનિયરે અમને ગાઈડ કર્યા કે અત્યારે જે પબ્લિક માણસો કોરોના બીમારીથી લડી રહ્યા છે, ભયભીત થઈને ઘરમાં બેઠા છે, એક તરફ કોરોના બીમારી ચાલી રહી છે, બીજી તરફ બેરોજગારી ફેલી રહી છે, બરાબર, તો તે વિશે અમારા સિનિયરે એક પ્લાનિંગ કરી કે ભાઈ આ રીતે આપણે મદદરૂપ થઈએ, તો તેમણે અમને એક રીતનું પ્રોત્સાહન અને ગાઈડલાઈન આપ્યું એમણે કે અમે પોતે કસ્ટમરની ત્યાં ડોર ટુ ડોર જઈને તેમને આ વિશે ગાઈડ કરીએ, કેમ કે મોસ્ટ ઓફ કસ્ટમરને એ જ વસ્તુ નથી ખબર કે ફૂડ લાયસન્સ શું કહેવામાં આવે છે, એ કઈ રીતે ઉપયોગી છે અને તેનો યુઝ કઈ રીતે કરી શકાય। તો અમારા સિનિયરે અમને કીધું કે ડોર ટુ ડોર તમે જાઓ, તેમને જ્ઞાન આપો, આનાથી તે પોતાનો ધંધો સ્ટાર્ટઅપ કરી શકે છે અને કોરોના બીમારીની અંદર એટલીસ્ટ પોતાનો રોજગાર શરૂ કરીને ઘરે બેસીને તે પોતાનો રોજગાર ચલાવી શકે છે। તો આ રીતે પ્લાનિંગ અમે કરી અને સિનિયરે અમારા પ્લાનિંગ સાથે અમને ઘણા પ્રિકોશન્સ જેમ કે પીપી કીટ છે, લેઝર ટેકનિક છે, એનાથી અમને ટેસ્ટ કરતા હતા, આની સાથે ઇમ્યુન સિસ્ટમ જે અંદરથી અમે સ્ટ્રોંગ થઈ શકીએ અને કોરોનાની સાથે લડી શકીએ। મારું નામ પરમાર બિપિન છે, હું ડિવિકોપ ઇન્ડિયા લીગલ કન્સલ્ટન્સી પ્રાઇવેટ લિમિટેડમાં એઝ અ સિનિયર પોઝિશન પર છું અને છેલ્લા એક વર્ષથી જે અમે લાઇસન્સ પ્રોવાઈડ કરી રહ્યા છીએ તેમાં પહેલાં અમને ઘણા ઓબ્સ્ટેકલ નડ્યા, જેના માટે લોકોને અવેર કરવા પડ્યા અને જેના કારણે અવેર કરીને અમે લોકોએ લાયસન્સ પ્રોવાઈડ કર્યા છે ઓલ ઓવર ઇન્ડિયામાં। મારા 500થી વધુ ક્લાયન્ટ્સ છે ઓલ ઓવર ઇન્ડિયામાં અને આ કોરોના મહામારીમાં અમે જે પણ કામ કર્યું હતું વર્ષ દરમિયાન તેના અમને ઘણા બેનિફિટ થયા કે જે લોકો લાયસન્સ માટે નહોતા સમજતા કે જેમને અવેરનેસ નહોતું એ લોકોને ખ્યાલ આવ્યો કે લાયસન્સ માટે કોઈ ડિજીકોપ કન્સલ્ટન્સી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની કામ કરે છે, તેના હેલ્પ લઈએ, કન્સલ્ટ લઈએ અને આગળ વધીએ। અને આ કોરોના મહામારીની અંદર અમે બધા જ પ્રિકોશન્સ લઈને દરેક પ્રકારના પ્રિકોશન લીધા અમે લોકોએ, જે પણ અમને અમારી ડિજીકોપ કન્સલ્ટન્સી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે પ્રોવાઈડ કર્યા, જેને લઈને અમે આગળ વધ્યા અને જેટલા પણ ક્લાયન્ટ્સ હતા આ કોરોના મહામારીમાં જેમને પ્રોબ્લેમ્સ આવી રહી હતી, જે ફેસ કરી રહ્યા હતા પ્રોબ્લેમ્સ, એ લોકોને અમે બધાએ લાઇસન્સ પ્રોવાઈડ કર્યા, ત્યાં આગળ જઈ એમના ડોક્યુમેન્ટ કલેક્ટ કર્યા, અમારા બધા જે ટીમ મેમ્બર્સ છે એમની હેલ્પથી, કંપનીની હેલ્પથી અને એ લોકોના લાઇસન્સ પ્રોવાઈડ કરાવ્યા આપ્યા, જેના અમને ઘણા બ્લેસિંગ્સ મળ્યા, આશીર્વાદ મળ્યા। મારું નામ મનિંદર પટેલ છે, હું આ કંપનીમાં છેલ્લા એક વર્ષથી જોબ કરું છું એઝ અ ટીમ લીડર અને ઓલ ઓવર ઇન્ડિયાની અંદર મારી પાસે 1500થી ઉપરનું ક્લાયન્ટ બેઝ છે અને અત્યારે જે આપણે કોરોના મહામારી ચાલતી હતી એ ટાઈમે અમે લોકોએ ઓનલાઈન કોલ ઉપર કે પછી ફિઝિકલી ઘણા બધા લાઇસન્સીસ ઇસ્યુ કર્યા છે, જેમાં ફિઝિકલી અમને ઘણું બધું પહેલાં તો સ્ટાર્ટિંગમાં ઇસ્યુ થતું હતું, કેમ કે કોરોનાના હિસાબે એક તો પોલીસવાળા પણ અમને રોકતા હતા, ઇવન દો કે બધી વસ્તુઓ થતી હતી, તેમ છતાંય અમે લોકોએ પીપીઈ કીટ પહેરીને બધી પ્રિકોશન્સ લઈને ક્લાયન્ટ પાસે જઈને એમને ડોર ટુ ડોર જઈને સમજાવતા હતા અને એમના લાઇસન્સ માટે ડોક્યુમેન્ટ કલેક્ટ કર્યા છે અને ડોક્યુમેન્ટની જોડે જોડે
24 કલાકની અંદર એમને અમે લોકો એપ્લિકેશન નંબર આપતા હતા અને એ એપ્લિકેશન નંબર થ્રુ એ લોકો સ્વિગી ઝોમેટો ઉપર રજીસ્ટર્ડ થઈને એમનો બિઝનેસ ફરીથી ઓનલાઈન સ્ટાર્ટ કરતા હતા. કેમ કે એ ટાઈમે કેવું હતું કે ઓનલાઈન બિઝનેસ સિવાય કોઈપણ ઓફલાઈન બિઝનેસ ચાલતું નહોતું, એટલા માટે એમને સ્વિગી ઝોમેટો માટે કમ્પલસરી એપ્લિકેશન નંબર જોઈતી હતી અને લાઇસન્સ જોઈતા હતા. એ અમે પ્રોવાઈડ કર્યા છે એમને, અને એ પ્રોવાઈડ કર્યા પછી એમને અમારા અમને ઘણી બધી બ્લેસિંગ્સ અને વેલ વિશિસ મળી છે. સિમરન ભદૌરિયા, હું ડિજીકોપ્સ લીગલ કંપનીમાં કામ કરું છું. મારે એક વર્ષ થઈ ગયા ડિજીકોપ્સ લીગલ કંપનીમાં કામ કરતાં કરતાં. અમારે કંપનીમાં FSSI થી લઈને ટોટલી બધા કામ થાય છે. ISO છે, GST છે, ટ્રેડમાર્ક, બધું કામ થાય છે. અને અમારે શું છે કે ગવર્મેન્ટની ઓથોરિટી છે, બરાબર, પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, અને અમે ક્લાયન્ટોને ઘરે બેઠા એમને સર્વિસ આપતા હોઈએ છીએ. કોઈ બી ક્વેરી થાય અમે સોલ્વ આઉટ કરીએ છીએ. અને અમારા જે બોસ છે મિસ્ટર ફારુક શેખ એન્ડ હિતાર્થ શાહ, એ બંને એ બધા અમને ફેમિલીની રીતે રાખતા હોય છે. એવું નથી લાગતું અમને કે અમે ઓફિસમાં વર્ક કરીએ છીએ. એકદમ ફ્રેન્ડલી રહે છે બધા, અને કદી બી કોઈ કામનું પ્રેશર નથી કરતા એ લોકો અમારા જોડે. સારું છે. હું એક વર્ષથી કામ કરું છું, પણ મારે એવું નથી થતું કે હું ત્યાં બીજી જગ્યાએ કોઈ જોબ ગોતું કે બીજી જગ્યાએ જાઉં. મને એવું લાગે છે ફર્સ્ટ એન્ડ લાસ્ટ જોબ મારી આ જ છે. આ તો વાત થઈ કંપનીના કર્મચારીની, પરંતુ હવે વાત કરીએ કંપનીના ક્લાયન્ટની. કંપનીએ જે ઉમદા કામગીરી કરી છે તેના કારણે અનલોક થતાં જ લોકો ફરી પાછા પોતાના વ્યવસાયમાં જોતરાયા હતા અને ઘરે બેઠા જ લાયસન્સ મેળવીને ખુશ હતા. વેપારીઓ કે જે લાયસન્સ મેળવવા ઈચ્છતા હતા ત્યારે તેમને ઘરે બેઠા જ લાયસન્સ મળી રહ્યું, જેથી તેમણે ખુશી વ્યક્ત કરી હતી અને ડિજીકોપ્સનો આભાર માન્યો હતો. શું કહ્યું વેપારીઓએ, આવો સાંભળીએ. નરેશભાઈ ભરવાડ. અચ્છા સર, કેટલા ટાઈમથી આ બિઝનેસમાં છો? 10 વર્ષથી આ બિઝનેસ. સર, મને જાણવા મળ્યું કે આપને ફૂડ લાયસન્સ મળી ગયું છે. હા, મળી ગયું. લોકડાઉન મહામારીના હિસાબે જે બંધ લોકડાઉન હતું તેમાં કઈ રીતે તમને લાયસન્સ મળ્યું? ડિજીકોપ્સના અધિકારી દેસર સાહેબ ઘરે આવ્યા હતા અને ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કર્યા પછી જે પ્રોસેસ થતી એનું ઘરે બેઠા પૂરી પાડી અમને. અને દેસર સર અને ડિજીકોપ્સનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે અમને ઘરે બેઠા અમને સુવિધા પૂરી પાડી છે. નીરજ કાછડિયા. અચ્છા સર, તમને ફૂડ લાયસન્સ મળી ગયું છે? હા, મળી ગયું છે. કઈ રીતે સર મળ્યું? અરે, દેસરભાઈ કરીને છે ડિઝીકોપમાંથી, તેમણે લોકડાઉન પહેલાં જ અમને પ્રોવાઈડ કરેલું છે. ઓકે. અને ઘરે આવીને બધું કલેક્ટ કરી ગયા? ઘરે આવીને બધું કલેક્ટ કરી ગયા. મતલબ હોમ ટુ હોમ સર્વિસ તમને? હોમ ટુ હોમ સર્વિસ. હા. ઓકે. અને લોકડાઉનમાં પાકું લાયસન્સ આપ્યું? અને લોકડાઉનમાં પાકું લાયસન્સ ઘરે આવીને આપી ગયા હતા. આ કંપનીએ જે સવલતો લોકોને પૂરી પાડી જેનાથી આમ જનતાએ પણ કોરોના કાળમાં પોતાના ધંધા માટે એક સારી તક મળી રહી, જેથી લોકોને જે ડર હતો તે ન રહ્યો અને લોકો પણ અનલોક થતાં જ આ તકનો લાભ લેવા માંડ્યા અને પોતાના ધંધાની શરૂઆત કરી. ડિજીકોપ્સની સવલતોથી તેના કર્મચારી સહિતના લોકો ખુશ છે. જે કોરોનાનો ડર લોકોમાં હતો તે દૂર થયો છે અને લોકોની ગાડી ફરી પાટા પર પાછી ફરી છે અને લોકો હવે સામાન્ય જિંદગી તરફ આગળ વધી રહ્યા છે. ફારુક શેખ, કે જે કંપનીના ઓનર છે, તેઓ આ કંપનીની સાથે સાથે અન્ય સર્વિસીસ સાથે પણ સંકળાયેલા છે. તેમણે પોતાની અન્ય સર્વિસીસ વિશે જણાવ્યું હતું અને સાથે સાથે મંતવ્ય ન્યૂઝનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. તો ડિજીકોપ્સ કંપનીએ હોમ ટુ હોમ સર્વિસ પૂરી પાડી, જેથી લોકોને પણ આ કંપની વિશેની જાણકારી મળી, તેની કામગીરીથી લોકો અવગત થયા. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ફારુકભાઈ, અમે અહીંયા જાણી શકીએ કે આપ, અમે જોયું અહીંયા કે સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન અને એથિકલ હેકિંગમાં બી આપ ડીલ કરો છો, તો તમારો ક્લાયન્ટ બેઝ શું, કયા કયા કસ્ટમર સાથે તમે કામ કરેલું છે એ હું જાણી શકું છું? હા, ડેફિનેટલી. ડિજીકોપ્સ એકચ્યુઅલી જે છે ને, એ એક IT કંપની છે અને અમે ઓલરેડી ઘણા બધા પોલીસવાળા લોકોને, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને, કંપની સેક્રેટરીને અને ઘણા બધા સિનિયર લોયર જે લોકોને અત્યારે સાયબર લો વિશેની માહિતી નથી, એ પણ અહીંયા અમારી પાસે પર્સનલ ટ્રેનિંગ લેવા આવે છે. અને મેં ઓલરેડી ઘણા બધા PIને અને સિનિયર લોયરને ઓલરેડી મેં પર્સનલ ટ્રેનિંગ આપેલી છે. અને અમે ઓલરેડી પેનિટ્રેશન ટેસ્ટિંગ અને વલ્નરેબિલિટી એસેસમેન્ટ, જે સાયબર ક્રિમિનલ હોય અને જે લોકો ઘણા બધા આવા લડકીઓના જે MMS બની જાય અને યુટ્યુબ ઉપર અને ફેસબુક ઉપર જે અપલોડ થઈ જાય, તો એવા ઘણા બધા અમારી પાસે વિક્ટીમ આવે છે મદદ લેવા માટે કે યુટ્યુબ ઉપરથી ડિલીટ કરાવવું છે વિડીયો. તો અમે આવી રીતે મફતમાં અમને એક આવી સર્વિસ એવા લોકોને અમે આપી છે. મતલબ આપ સોસાયટી વેલફેર માટે બી કામ કરી રહ્યા છો સેમ બેનરની અંદર? હા જી, હા જી, હા જી. અને હું
તમને મંતવ્ય ન્યૂઝ ચેનલને હું થેન્ક યુ સો મચ કહેવા માગુ છું કે અમારી સર્વિસને તમે લોકો સમજ્યા અને 15 વર્ષથી અમે આ ફિલ્ડમાં છીએ, તો હું બહુ ધન્યવાદ કહેવા માગુ છું કે તમે અમારી સર્વિસને સમજીને અમને એવોર્ડથી સન્માનિત કરીએ છીએ. એની ઓફ ધ પર્સન, કોઈ પણ પર્સન છે જેને પોતાનો માલ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવો છે ઓર એલ્સ જેનું ટર્નઓવર પર એન્ડ 20 CR થી વધારે છે, તો એવા લોકોને ઘણા બધા હર્ડલ્સ આવતા હોય છે લાયસન્સ ઇશ્યુ કરવામાં, લાયસન્સ એપ્લાય કરવામાં. તો એ દરેકની લીગલ કન્સલ્ટન્સી પ્લસ અપ ટુ લાયસન્સ સુધીનું આપણે એની પ્રોસેસ કરીને આપીએ છીએ. અને FSSI સિવાય પણ આપણે બીજી ઘણી બધી લીગલ સર્વિસીસ આપણે પ્રોવાઈડ કરીએ છીએ એઝ અ સ્ટાર્ટઅપ કંપનીની અંદર. અને આપણા 2 વર્ટિકલ છે લીગલની અંદર, કે એક આપણું ઇનહાઉસ વર્ટિકલ છે બરાબર છે, જે કોલિંગ થ્રુ આપણે ઓલ ઓવર ઇન્ડિયામાં લોકોને કન્સલ્ટન્સી પ્રોવાઈડ કરે છે. એ સિવાય આપણું એક ફિલ્ડનું બી ટીમ છે જે લોકો આ ફિલ્ડ ઉપર જાય, લોકોને લાયસન્સ માટે અવેરનેસ કરે છે, ગવર્મેન્ટની જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે એને ફોલો કરીએ, લોકો હાઇજીનનું મેન્ટેન કરે છે કે નહીં એના માટેની એડવાઇસ આપે છે, ફ્રી કન્સલ્ટન્સી આપે છે, એઝ વેલ એઝ જો કોઈ લોકોને લાયસન્સની પણ જરૂરિયાત હોય તો એ લોકોને આપણે લાયસન્સ પણ પ્રોવાઈડ કરીએ છીએ. એની પર્ટિક્યુલર જે પણ કેટેગરીમાં આવતા હોય એ પ્રમાણે આપણે એ લોકોને સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. તો ડીજીકોપ્સ કંપનીએ તો પોતાની ફરજ પર ઉમદા કામગીરી કરીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેથી અન્ય કંપની પણ આ પ્રકારે સર્વિસ આપે તો ચોક્કસથી કોરોના સામેની જંગ જીતી શકાશે. કારણ કે કોરોના સાથે હવે આપણે જીવવાનું છે અને તેને અપનાવીને આગળ વધવાનું છે. આ સાથે જ હાલ બસ આટલું જ. નમસ્કાર.